ફ્રેન્ડ્સ, આજે આપણે લીંબુનું અથાણું બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે અને આજે આપણે તેને દેશી નેચરલ કોળમાંથી બનાવીશું એટલે થોડું વધારે હેલ્ધી પણ બનશે. ખાસ કરીને શિયાળામાં લીંબુ ખૂબ જ સરસ મળતા હોય છે, તો આ અથાણું તમે એકવાર બનાવીને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે લાંબા સમય માટે, લગભગ એકાદ વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. આ અથાણું બનાવવા માટે તમે જ્યારે લીંબુ પસંદ કરો તો લીંબુ તમારે એકદમ તાજા, જ્યુસી અને પાતળી છાલના હોય તેવા પસંદ કરવાના છે. અને લીંબુની અંદરના રેસા, જે ફાઈબર્સ હોય છે, તે પણ એકદમ સોફ્ટ હોય તેવા લીંબુ પસંદ કરશો તો અથાણું ખૂબ જ સરસ બને છે. લીંબુને તમે જ્યારે સમારો ત્યારે આસાનીથી કટ થઈ જાય તો એવા લીંબુ અથાણું બનાવવા માટે એકદમ બેસ્ટ છે. આ રીતે લીંબુમાંથી 8 ટુકડા તૈયાર થાય તે રીતે આપણે તેને સમારી લઈએ. અને લીંબુ ખાટા હોય છે પણ તેના બિયા ખૂબ જ કડવા હોય છે, તો લીંબુ સમારતી વખતે આ રીતે આપણે તેના બિયા પણ કાઢતા જઈશું. લીંબુમાં જો બિયા રહી જાય તો અથાણું ઘણીવાર કડવું લાગતું હોય છે, તો આ રીતે સમારતી વખતે બને એટલા બિયા તમારે કાઢી નાખવાના. અથાણું બનાવ્યા પહેલાં લીંબુને થોડા સોફ્ટ કરવા માટે તેને આથી લેવાના છે. લીંબુમાં આપણે 2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલી હળદર મિક્સ કરીએ. લીંબુમાં હળદર અને મીઠું એ બંને મિક્સ કરી લીધા પછી આ લીંબુને આપણે 5 થી 6 દિવસ માટે ગળવા દેવાના છે, એકદમ સોફ્ટ બનવા દેવાના છે, પછી જ આપણે તેનું અથાણું બનાવવાનું છે. આ રીતે મીઠું અને હળદર બંને મિક્સ કરી લીધા પછી લીંબુને તમારે કાચની બોટલમાં કે પછી સ્ટીલના વાસણમાં ઢાંકીને 5 દિવસ માટે મૂકી રાખવાના છે. અને રોજ જે દિવસમાં 1 થી 2 વાર તમારે લીંબુને આ રીતે ઉછાળી ઉછાળીને હલાવતા પણ રહેવાનું છે. તો લગભગ 5-1 દિવસ માટે લીંબુને આપણે ઢાંકીને રહેવા દઈએ અને લીંબુ બરબર કળી જાય પછી આપણે તેનું અથાણું બનાવીશું. હવે 5-1 દિવસ પછી લીંબુને આપણે ખોલીને જોઈ લઈએ. પાતળી છાલના લીંબુ લગભગ 5-1 દિવસમાં સોફ્ટ થઈ જતા હોય છે અને ઘણીવાર લીંબુને ગળતા 1 વીક જેટલો સમય પણ લાગતો હોય છે. ડિપેન્ડ કરે છે કે લીંબુની ક્વોલિટી કેવી છે. 5 દિવસમાં અહીં લીંબુ એકદમ સોફ્ટ થઈ ગયા છે, ગળી ગયા છે. તો હવે આપણા લીંબુ અથાણું બનાવવા માટે તૈયાર છે. અને અથાણું બનાવવા માટેના આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ. અથાણાને એકદમ જ્યુસી બનાવવા માટે અહીં 500 ગ્રામ લીંબુ છે, તો મેં લીંબુ જેટલો જ 500 ગ્રામ દેશી નેચરલ, જે કેમિકલ વગરનો ગોળ આવે છે, તે ગોળ લીધો છે. વઘાર કરવા માટે 3 ટેબલ સ્પૂન જેટલું શીંગતેલ લઈશું. અહીં શીંગતેલની બદલે તમે સરસવી ઉપયોગ કરીને પણ આ અથાણું બનાવી શકો છો. સાથે અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલો મેથીઓ આચાર મસાલો લીધો છે અને 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ મિક્સ કરીશું. અથાણું બનાવવા માટે અહીં મેં થોડા ખડા મસાલા પણ લીધા છે, જેમાં થોડા તમે મરી અને લવિંગ મિક્સ કરશો તો અથાણાનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ તૈયાર થશે. 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ મિક્સ કરીશું અને અથાણું વઘારવા માટે અહીં મેં 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે, સાથે 2 થી 3 તદની સ્ટીક અને 1 ટીસ્પૂન જેટલું ધાણાજીરું મિક્સ કરીશું. ધાણાજીરું મિક્સ કરવાથી રસો થોડો થીક બને છે. તમે 1 ટીસ્પૂન કરતાં થોડું વધારે ધાણાજીરું પણ લઈ શકો છો. હવે આપણે અથાણું બનાવી લઈએ અને અથાણું બનાવવા માટે તમારે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો છે. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. તેલ હલકું ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ. અને જીરું ફ્રાય થઈ જાય પછી આપણે બધા જ ખડા મસાલા જે લીધા છે તેને વઘારમાં મિક્સ કરીએ. આ રીતે તજ, લવિંગ અને મરી મિક્સ કરીને અથાણાનો વઘાર તૈયાર કરશો તો અથાણું ખૂબ જ સરસ તૈયાર થાય છે. લીંબુનું આ અથાણું ટેસ્ટી તો બને જ છે, સાથે સાથે તે હેલ્ધી પણ છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને ગોળ પણ ખૂબ જ એનર્જી આપે છે. અને લીંબુનો ખાસ એક ગુણ છે કે તે પાચન શક્તિ સુધારે છે. આ રીતે વઘાર તૈયાર થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં લીંબુ મિક્સ કરીએ. ખાસ કરીને અપચાની સમસ્યા હોય, ખોરાકમાં બરોબર સ્વાદ ના આવતો હોય, ખાધેલું બરોબર પચતું ના હોય કે પછી બીપી લો થઈ જતું હોય, એવા લોકો માટે તો આ અથાણું ખૂબ જ ફાયદાકારક છે. લીંબુને આ રીતે વઘારમાં મિક્સ કરી લીધા પછી તરત જ આપણે તેમાં ગોળ પણ મિક્સ કરીશું.
અહીં ગોળને તમારે એકદમ બારીક સમારીને પછી લીંબુમાં મિક્સ કરવાનું, એટલે એ જલ્દીથી ઓગળી પણ જશે. અહીં મેં એકલો દેશી નેચરલ ગોળ લીધો છે. તમારે ગોળ અને ખાંડ બંને મિક્સ કરીને અથાણું બનાવવું હોય તો એ રીતે પણ બનાવી શકો છો. એ બંનેનું પ્રપોર્શન તમારે લીંબુ જેટલું જ રાખવાનું. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આ બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી લીંબુ અને ગોળને આપણે ચડવા દઈએ. 3-4 મિનિટ ચડવા દઈશું એટલે ગોળ ગરમ થઈ અને ઓગળશે, અને એ દરમિયાન લીંબુ પણ સોફ્ટ બનશે એટલે અંદર જે બિયા બાકી રહી ગયા છે એ બધા જ ઉપર આવી જશે. તો એક ફોકની મદદથી આ રીતે ઉપર આવેલા બધા જ બિયાને તમારે કાઢી નાખવાના, તો તમારું અથાણું બિલકુલ કડવું પણ નહીં બને. ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે અથાણું કડવું બની જાય છે, તો ઘણીવાર લીંબુની છાલ પણ કડવી હોય તો પણ આવું બનતું હોય છે. મીડિયમ ફ્લેમ પર લગભગ 7-8 મિનિટ માટે મેં અથાણાને અહીંયા થવા દીધું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ બધો જ ઓગળી ગયો છે. અને આ રીતે ગોળ ઓગળી જાય પછી તરત જ અથાણામાં આ રીતે ઉભરો આવે ત્યાં સુધી જ આપણે અથાણાને થવા દેવાનું છે. ખૂબ જ સરસ બબલ થવા લાગ્યા છે અને એકવાર આ રીતે ઉભરો આવી જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે. આનાથી વધારે અથાણાને તમારે ગરમ નથી કરવાનું. તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈએ અને અથાણું થોડું ઠંડુ પડી જાય પછી આપણે બાકીના મસાલા મિક્સ કરીશું. 5 મિનિટ પછી અથાણું અહીં થોડું ઠંડુ પડી ગયું છે અને હવે આપણે બાકીના મસાલા પણ મિક્સ કરીએ. હું 2 ટેબલ સ્પૂન જેટલો મેથીઓ આચાર મસાલો અને 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ કરું છું, અને સાથે 1 ટીસ્પૂન જેટલું હું ધાણાજીરું પણ મિક્સ કરું છું. ધાણાજીરું મિક્સ કરવાથી રસો થોડો ઘટ્ટ થશે. મીઠું અને હળદર લીંબુમાં આપણે પહેલાં મિક્સ કરેલા એટલે અહીં ફરીવાર મિક્સ નથી કરવાના. એકવાર હલાવીને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે લીંબુનું અથાણું કેટલું આસાનીથી બનાવી શકાય છે. અથાણું એકદમ તાજું જ છે એટલે રસો એકદમ પાતળો લાગી રહ્યો છે, પણ 2-3 દિવસ તમે ગળવા દેશો એટલે રસો પણ ખૂબ જ સરસ ઘટ્ટ થઈ જશે. હવે 2 દિવસ પછી આપણે જોઈ રહ્યા છીએ કે રસો થોડો ઘટ્ટ થઈ ગયો છે. શરૂઆતમાં તમને લીંબુ થોડા કડક લાગશે અને અથાણાનો સ્વાદ પણ તમને થોડો કડચો લાગશે, પણ જેમ જેમ સમય જશે તેમ અથાણાનો સ્વાદ ખૂબ જ ગળ્યો થઈ જશે અને લીંબુ પણ સોફ્ટ થઈ જશે. આ અથાણાને શરૂઆતમાં 15-20 દિવસ તમારે બહાર રાખવાનું છે, પછી કાચની બોટલમાં ભરીને તેને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. તો આ લીંબુનું અથાણું બનાવીને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ મારી સાથે ચોક્કસ શેર કરજો. Thanks for watching.